નમસ્કાર શું પ્રભાતમ યુગને લઈને વરેલી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે સાથે આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી વિકાસદાયી બન્યો રહે તેવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય ભવિષ્યને ઉજ્જવલ બનાવી તે પહેલા સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓ ભૂર્ભુ સ્વ ભરો તત્સુર્ણ દેવો ન પ્રચો આજનો ઋષિ સંદેશ છે નારી જાગરણ વિશે નારીનું સાચું આભૂષણ ઘરેણા નહીં પરંતુ સદગુણો છે આપણા સંતાનો જ્ઞાનવાન ધર્મશીલ ધનવાન તથા શક્તિ સંપન્ન બનવા જોઈએ એ માટે સ્ત્રીઓનું જીવન વિલાસીતાથી નહીં પરંતુ સદગુણો સાદાઈ અને સહિષ્ણુતાથી ઓતપ્રોત હોવું જોઈએ સ્ત્રીઓ શિક્ષિત તથા વિચારવાન હોય તો જ તેઓ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં મદદ કરી શકે છે આ માટે પહેલી જરૂરિયાત એ છે કે તેઓ સંકુચિત વિચારધારાથી મુક્ત હોવી જોઈએ કુંઠિત વિચારધારા ન હોવી જોઈએ અને કર્તવ્ય પાલન તરફ એમનું ધ્યાન વધારે હોવું જોઈએ કર્તવ્યની અંતર્ગત કૌટુંબિક સુવ્યવસ્થા સંબંધી બધી જવાબદારીઓ આવી જાય છે ઘરેણા પ્રત્યે વધારે આકર્ષણ હોવાની સમસ્યાથી બીજા બધા ક્ષેત્રો પર ખૂબ ખરાબ પ્રભાવ પડે છે તેના કારણે અર્થવ્યવસ્થા તથા મનુષ્યનું નૈતિક જીવન પણ વિકૃત થઈ જાય છે સમાજ તથા રાષ્ટ્રની સેવામાં પણ એના લીધે ગરબડ પેદા થાય છે નારી જાતિ સ્નેહ તથા કોઈ પણ રાષ્ટ્રનો ઉદય નારી જાતિના ઉત્થાનથી જ થાય છે તેથી નારીઓને જાગૃત કરીને આગળ લાવવી જોઈએ તથા તેમને નિર્માણ ક્ષેત્રમાં આગળ વધારવી જોઈએ એમાં કોઈ બાહ્ય હક્ષક હસ્તક્ષેપ સફળ થઈ શકતો નથી ઘરેણા પ્રત્યેનું આકર્ષણ ઘટાડવા તેમનામાં એક સમજ ઉત્પન્ન કરવી જોઈએ વિચાર સ્ત્રીઓએ પોતે જ એ માટે કંઈક નક્કર કાર્ય કરવું જોઈએ એનાથી બધી સ્ત્રીઓને પણ આભૂષણોની નિરર્થકતા સમજાશે આ શિક્ષણનો ફેલાવો ખૂબ ઝડપથી કરવાની જરૂર છે આ યુગ આપણા વિકાસનો યુગ છે આપણને રાજકીય સ્વતંત્રતા મળે ઘણા બધા વર્ષો થઈ ગયા છે એમ છતાંય પરંપરાગત કુરુતિઓ તથા કુરિવાજો આજે પણ એવા ને એવા જ છે જો તેમને દૂર કરવામાં આવે તો જ આપણી સર્વાંગી પ્રગતિના દ્વાર ખુલી શકે છે શિક્ષિત નારીઓને આહવાન કરવામાં આવે છે સમજુ સ્ત્રીઓને ભણેલી ગણેલી સ્ત્રીઓને આવાહન કરવામાં આવે છે કે તેઓ ભારતના આર્થિક તથા નૈતિક વિકાસમાં પોતાનો સંપૂર્ણપણે સહયોગ આપે આ પુણ્ય કાર્ય માટે સૌના સોના ચાંદી કે આભૂષણોની જરૂર નથી પરંતુ તેમણે પોતે સદગુણોથી પોતાને શણગારવી પડશે સદગુણો શીલ નિયમિતતા તથા લજાજ નારીનું સાચું આભૂષણ છે શીલવાન બનવું તે કોઈ પણ અલંકાર કરતા સૌથી વધારેમાં વધારે શ્રેષ્ઠ છે હવે એમણે આવા સદ્ગુણોના ઘરેણા જ પહેરવા જોઈએ અને સદ્ગુણોના ઘરેણા જ સાચા ઘરેણા છે પરમ પૂજ્ય ગુરુદેવ અખંડ જ્યોતિ જૂન ઓગણીસો પાસઠ પૃષ્ઠ આડત્રીસ મિત્રો પ્રખર સ્વાતંત્ર સેનાની યુગ ઋષિનું આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબના માધ્યમથી આપ સૌને મોકલવામાં આવ્યો છે આમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે તો આ સંદેશને અણ સાંભળ્યો નહી કરતા પોતાના અન્ય સ્નેહી મિત્ર સર્કલમાં ગ્રુપમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ દૈવી સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે આજનો આ પવિત્ર દિવસ આપ સૌના માટે મંગલમય બન્યો રહે એવી હાર્દિક શુભ